લીડિંગ લોકલ ન્યૂઝ ચેનલ જિલ્લામાં ગ્રામ પંચાયતોની આગામી સમયમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે તાજેતરમાં સરપંચ અને સભ્યોની બેઠકોનું જાહેરનામું પ્રસિદ્ધ થયું જેમાં નિયત પ્રમાણે રોટેશનનો જળવાતા ગ્રામ્ય પ્રજાજનોમાં ભારે નારાજગી અને આક્રોશ ઉભો થયો છે સરપંચ સભ્યોની બેઠકોમાં યોગ્ય અભ્યાસનો અભાવ કે રાજકીય પ્રભાવને કારણે ઘણા ગામોમાં નિરાશાનું વાતાવરણ પેદા થતા આ અંગેની વિવિધ રજૂઆતો જિલ્લા કોંગ્રેસ સમક્ષ આવતા આ પ્રશ્ને પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટીના નેતૃત્વમાં કોંગ્રેસ પક્ષનું મંડળે પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીને રૂબરૂ મળીને લેખિત રજૂઆત કરી હતી અને આવેદનપત્ર પણ પાઠવ્યું હતું કે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સ્પર્ધા કરવા માંગતા ઉમેદવારોને લોકશાહીમાં અન્યાય ન થાય અને સૌનું સરખું પ્રતિનિધિત્વ જળવાઈ રહે તે માટે રજૂઆત અને માંગ કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળમાં કોંગ્રેસ લોકસભા ઉમેદવાર વી કે ખાંટ પ્રદેશ કોંગ્રેસના મંત્રી રફિક તિજોરીવાલા યુવક કોંગ્રેસ પ્રમુખ મિકી સહિતના વિવિધ ગ્રામ પંચાયતોના અગ્રણીઓ આ રજૂઆતમાં જોડાયા હતા જિલ્લા વિકાસ અધિકારીને એક રૂબરૂ મળી અને આવેદનપત્ર આપી અને સમગ્ર પંચમહાલના પ્રજાજનોની લાગણી પહોંચાડવા પ્રયત્ન કરેલ છે અને અમે માંગ કરેલ છે કે જ્યાં પણ કોઈ સીટમાં આમાં કોઈ ભેદભાવ થયો હોય અથવા ચોકસાઈ ના બરતાઈ હોય ત્યાં હજી પણ સમય છે એમાં ચોકસાઈ રાખી અને કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈને અન્યાય ના થાય અને તમામને રોટેશન પ્રમાણે ન્યાય મળે એની માંગણી કરી અને ડીડીઓને આજે રજૂઆત કરી છે અને ખાતરી પણ આપી છે અધિકારીશ્રીએ કે આમાં ચોકસાઈથી તપાસ કરી અને જ્યાં પણ અન્યાય થયો છે એને દૂર કરી અને ન્યાયપૂર્ણ વર્તી અને સમગ્ર લોકશાહી તંત્રમાં ન્યાય મળે એ માટેનું કાર્યવાહી કરવામાં આવશે